સુરત દેશના આન બાન અને શાન સમા જાન્યુઆરી પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના અવસરે ધ્વજવંદન કરાતા નાણાં ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈએ સર્વજન હિતાય સર્વજન સુખાઈ સંકલ્પને મૂર્તિમંત કરવાની પ્રતિબદ્ધતા સાથે આત્મનિર્ભર ગુજરાતની આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરતા કૃષિ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રે અવિરત આગળ વધી રહેલા ગુજરાતની વિકાસ ગાથાનું વર્ણન કરી આદર્શ ભારતના નિર્માણમાં વિકાસશીલ કાર્યો કરી ગુજરાતની ભૂમિકાને મજબૂત કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો સુરત જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં હજીરાના કવાસ લીમલા સ્થિત ક્રુપકો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે દેશભક્તિના ઉમંગભર્યા માહોલ વચ્ચે કરવામાં આવ્યું હતું મંત્રીએ ધ્વજવંદન કરી માર્ચ પાસ્ટનું નિરીક્ષણ કર્યું હતું તેમણે નાગરિકોની અભિવાદન ઝીલ્યું હતું તેમજ વિવિધ વિભાગોએ પ્રદર્શન કરી સરકારની યોજનાઓની ઝાંખી કરાવી હતી આ પ્રસંગે મંત્રીના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મયોગી અને કરુણા અભિયાનમાં સેવા આપનાર સેવાભાવી સંસ્થાઓનું પ્રશસ્તિ પત્ર આપી બહુમાન કરાયું હતું મંત્રીએ સુરત જિલ્લાના વિકાસ માટે રૂપિયા પચીસ લાખનો ચેક જિલ્લા કલેક્ટર આયુષ ઓકને અર્પણ કર્યો હતો આ ઉપરાંત તમામ મહાનુભાવો કાર્યક્રમના વૃક્ષારોપણ કર્યું હતું સંદીપભાઈ દેસાઈ સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર નિવાસી અધિક કલેક્ટર યોગરાજસિંહ ઝાલા જોઈન્ટ પોલીસ કમિશનર ડીસી પરમાર અધિક પોલીસ કમિશનર શરદ સિંધલ તથા પીએલએમએલ કે જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોઈસર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દીપક દરજી તાલુકા વિકાસ અધિકારી તથા વિવિધ વિભાગના અધિકારીઓ કર્મયોગીઓ પોલીસ જવાનો સિનિયર સિટીઝનો વિદ્યાર્થીઓ સહિત ક્રિપકો કંપનીની વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા